फायर ब्रिगेड ચૂંટણી બાદ એક્શનમાં આવ્યું છે। ફાયર એનઓસીવીના ચાલતા એપાર્ટમેન્ટના વીજ કનેક્શન કાપી નાખવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 15 દિવસ પહેલા ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી વિનાના તથા એનઓસી રિન્યુ ન કરાવી હોય તેવા સ્થળોએ નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતાં ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એનઓસી નહીં ધરાવતા કોમ્પ્લેક્સોને નોટિસ ફટકારી હતી। તેમ છતાં સંચાલકો નિષ્ક્રિય જણાતા ફાયર બ્રિગેડની ટીમોએ શહેરના સાયજગંજ, ફતેગંજ તથા અલકાપુર વિસ્તારમાં ડ્રાઈવ કરી સેફ્ટી વિનાના કોમ્પ્લેક્સમાં વીજ જોડાણ કાપી કાર્યવાહી કરી હતી, જેમાં શહેરના જાણીતા અલંકાર ટાવર, અંતરિક્ષ કોમ્પ્લેક્સથી શ્રીરામ ચેમ્બર્સ, બ્લુ ડાયમંડ કોમ્પ્લેક્સ અને વિન્ડસર પ્લાઝા ખાતે સીલ મારવાની તેમજ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મોબાઈલ નંબર અને સહી કરો બરાબર ખાલી રિસીવમાં છે। અલંકાર ટાવર છે આપણે વડોદરા મહાનગરપાલિકાની અંદર, ત્યાં આપણે ઘણા સમય પહેલાં જે કોવિડ અને એનો હાથ ધર્યું હતું ત્યારે આપણે આ પ્રિમાઇસિસને ઘણા સમયથી ફાયરની એનઓસી રિન્યૂ કરાયેલ નથી, તેના માટેની પણ આપણે અહીંયા નોટિસ એમને આપી હતી કે આ સિસ્ટમ તમે રિન્યૂ કરાવો। તે છતાં પણ રિન્યૂ નથી થઈ। આના સિવાય પણ ઘણી બધી એવી બિલ્ડિંગ્સ છે જે લોકોએ સિસ્ટમ એક્ટિવ નથી કરાવી અને અત્યારે હાલમાં આજના રોજ અમે આ બિલ્ડિંગને અત્યારે જીઈબી કનેક્શન તથા પાવર કનેક્શન કટ કરવા માટે અમારા સીએફઓ સાહેબ પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના હુકુમથી અમે સ્થળ ઉપર આવીને એ કામગીરી ફાયર સર્વિસ સ્ટાફ, જીઈબી સ્ટાફ તથા પોલીસ અધિકારીશ્રી અને પોલીસ સ્ટાફ સાથે મળીને આ કામગીરી અત્યારે હાથમાં ધરી છે અને આ પ્રિમાઇસિસનું જીઈબી કનેક્શન અને વોટર કનેક્શન કટ કરેલું છે। હા, બીજી અમારા લિસ્ટમાં છે, હજુ એક જગ્યા છે, અહીંયા પાછળ જ છે આપણે, શું નામ છે, અંતરિક્ષ નામ છે, ત્યાં પણ અત્યારે હાલમાં ત્યાં જઈને પણ આ કામગીરી કરીશું અને હજુ બીજી પણ અલગ અલગ વિસ્તારની છે ત્યાં પણ આજે શક્ય બને તે કાર્યવાહી અત્યારે હાલમાં કરીશું।